हेलो दोस्तों, जय आदिवासी, जय जोहार। तो दोस्तों, आज आप दोस्तों ने लेन हूँ आवी चुक्यो छू चित्रा डूंगर, ज्या अंबे माताजी नो मंदिर आवेलो छे, त्यां दर्शन करवा माटे। तो आप वीडियो में बनिया रहजो अने वीडियो गमे तो लाइक शेयर अने चैनल सब्सक्राइब जो थी कर लेजो। चित्रा डूंगर भरत जिल्लाना नेत्रंग तालुकामां मौजा गामेथी लगभग 5 किलोमीटरना अंतरे आवेलो छे। तो दोस्तों, अमे हाल आवी पहुंचिया चित्रा डूंगर अने माताना मंदिर सुधी पहुंचवा माटे लगभग 90 पगथियाओ चढ़वाना थशे। आप जोई शको छो अंबे माताजी आ एक ढाबामां बिराजमान छे, ત્યાં અમે દર્શન કર્યા અને ત્યારબાદ અમે આ મંદિરથી ઉપર હજુ પહાડ પરની ટોપ પર જશું, ત્યાં પણ આપને દર્શન કરાવશું। તો વિડીયોમાં બન્યા રહેજો, જોઈ શકો છો। આ છે અંબે માતાજીનું મંદિર, જે પથ્થરો પર જ બનાવવામાં આવેલું છે, જોઈ શકો છો આપ। तो दोस्तों, अमे अंबे माताजी ना दर्शन कर्या बाद हवे पहाड़ी ऊपर जवा माटे निकळ्या छे। आ वीडियो में जोई शको छो। तो खूब ज मोटा मोटा पत्थरों से घेरायेलू आ डूंगर से ऊपर जता आपने बतावशुं। तो आप वीडियो में बन्या रहेजो। अने अनेक जग्याए आ डूंगर पर अनेक देवताओं पण बिराजमान छे, ज्यां पण अमे दर्शन कर्या। आप पण वीडियो ना माध्यमथी दर्शनो लाभ लेशो अने आपना दोस्तों ने आ वीडियो जरूरथी शेर करी देजो। तो दोस्तों, अमे माताजी ना दर्शन कर्या बाद मंदिर ना टॉप तरफ जवा माटे निकळ्या छे। आ वीडियो में जोशो कसो। तो दोस्तों, आ टॉप पर पहाड़ी टॉप पर जवा माटे पगथिया एवी कोई वस्तु नथी, जेथी आ पत्थरो परथी आपणे चालीने जवानुं थाय छे। तो सावधानी थी आप आ पत्थर पर चालीने पहाड़ी टॉप पर जोई शको छो। ए वीडियो में आप जोई शको छो, खूब ज मोटा मोटा पत्थरोथी घेरायेलुं आ माताजीनुं लंगर छे। तो दोस्तों, आप जोई शको छो, खूब ज मोटा मोटा पत्थरो एक पर एक जीवी के मनुष्य गोठवेला होय एवुं देखाय छे। दोस्तों, आप जोई शको छो, एमां पण खूब ज मोटा प्राकृतिक रीते बनेलो पहाड़ छे माताजीनो, जे आप जोई शको छो। अने हाल अमे आवी पहोंच्या पहाड़ी टोप पर, जोई शको छो त्यां पण देवताओ बिराजमान छे अने त्यां ध्वजा लगाववामां आवेल छे पहाड़ी टोप पर, जे आप जोई शको छो। दोस्तों, पहाड़ी टॉप पर थी आ नजारो चारे तरफ पण जोई शको छो। तो दोस्तों, पहाड़ी टॉप पर देवताओ बिराजमान, त्यां पण अमे दर्शन कर्या।
જે આ વિડીયોમાં જોઈ શકો છો. ત્યારબાદ બીજી જગ્યાએ દર્શન કરવા જશું અને ત્યાર પછી નીચે ઉતરીશું. તો આપ બન્યા રહેજો. પહાડ જે નજારો ચારે તરફનો દેખાય છે જોઈ શકો છો દોસ્તો, ખૂબ જ સુંદર નજારો ચારે તરફનો દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો છો. અને આપને મોકો મળે તો એક વાર જરૂરથી આ માતાજીના દર્શન કરવા માટે આપ પધારી શકો છો. ખૂબ જ સુંદર લોકેશન અહીંનું છે દોસ્તો, જે આપણે ક્યારેય આવું જોયું ન હોય એવું લાગે છે. બસ અમે આ જગ્યાએ બીજી વખત આવીએ છીએ દોસ્તો, વારે ઘડી આવવાનું મન થાય છે એવું આ જગ્યાનું લોકેશન છે. અને માતાજીનું મંદિર ખૂબ જ સુંદર છે અને માતાજીને આપણે સાચી રીતે દર્શન કરશું તો આપણે જરૂરથી આપણી મનોકામના પૂર્ણ થાય છે દોસ્તો. તો જરૂરથી આ જગ્યાને વિઝિટ કરજો. તો દોસ્તો, પહાડની ટોપ પર પણ આ એક નાની ગુફા છે જે જોઈ શકો છો વિડીયોમાં, ત્યાં પણ અમે દર્શન કર્યા જોઈ શકો છો દોસ્તો. આ જગ્યાએ પણ દર્શન કરી અને ત્યાર પછી આપણે પહાડથી નીચે ઉતરશું. તો આ વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો, આ પહાડની ટોપ પર આવશો તો કોઈ સ્થાનિક આ જગ્યા વિશે જાણીતું હોય એ લોકો જોડે આપ આવી શકો છો, કેમ કે આ જગ્યા ઉપર ઘણી જગ્યા દર્શન કરવાનું જે આપણે ખબર ના હોય એવી જગ્યાઓ આવેલી છે. તો આપ સ્થાનિક કોઈ જાણીતું હોય એ લોકો જોડે આવી શકો છો. અને અમે દર્શન કર્યા બાદ હવે પહાડથી નીચે ઉતરી ગયા અને અહીંયાથી પણ એક મહાદેવજીનું શિવલિંગ આવેલું છે જે ગુફામાં જોઈ શકો છો. આપણે ત્યાં પણ દર્શન કરવા માટે ગયા આ વિડીયોમાં જોઈ શકો છો. જોઈ શકો છો દોસ્તો, આ ગુફામાં મહાદેવજીનું શિવલિંગ છે જ્યાં અમે દર્શન કર્યા. ત્યાર પછી અમે પહાડથી નીચે ઉતરશું. જોઈ શકો છો આ એક છોકરો પણ તે ગુફામાં દર્શન કરવા માટે. તો દોસ્તો, અમે બધી જગ્યાએ દર્શન કર્યા બાદ હવે અમે પહોંચ્યા ફરી પાછા મંદિર પાસે અને ત્યાંથી હવે નીચે ઉતરી જશું. તો દોસ્તો, આપ જોઈ શકો છો મંદિરના સંપૂર્ણ દર્શન કરી અને પહાડની નીચે આવી ચૂક્યા છે જે આ વિડીયોમાં જોઈ શકો છો. તો દોસ્તો, આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જોઈ શકો છો આ જગ્યાએ ઘણી એવી પબ્લિક જોવા મળે છે જે દર્શન કરવા માટે